नमस्ते विद्यार्थी मित्रों, दसमा धोरण में संस्कृत में आज आप पाठ चार जनार्दनस्य पश्चिम संदेशः एनो अधूरो पाठ आप आग भणीशुं। विद्यार्थी मित्रों पुस्तक पासे ज राखजो। अहीं आगळ आपणे घटोत्कच के जे दूत तरीके धृतराष्ट्रनी सभा में पधार्यो छे, तो ये धृतराष्ट्रने प्रणाम करी अने बधी विगत कहे छे के पितामह जो एक पुत्रना विनाशथी एटले के अभिमन्युना विनाशथी अर्जुननी तो आवी दशा थई छे के जे युद्ध करवाना निर्णय पर अटल बनी गयो छे। तो तमारे तो एमके 100 पुत्रो छे, तो 100 पुत्रोना विनाशथी तमारी केवी दशा थशे એનો તમે વિચાર કરો, અને જેથી કરી અને તમે એમ કે આત્મબળને ધારણ કરો, એટલે કે તમારા સૈન્યને પાછું બોલાવી દો અને કૌરવ પાંડવો વચ્ચેના યુદ્ધને અટકાવી દો, જેથી કરી અને તમે પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં પોતાના પ્રાણને બાળી ન નાખો। તેના પછી નું જોઈએ આપણે, શકુનિ યદિષ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયં વસુંધરા વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્ર વધઃ ભૂતમ। હવે એ સભામાં શકુનિ પણ ઉપસ્થિત હોય છે, તો શકુનિ કે જે જુક્તાના પાસાની રમતમાં સર્વશ્રેષ્ઠ છે, કાવા દાવાથી ભરેલો છે, એવો શકુનિ બોલે છે યદિ જો વાક્યાદ વાક્ય માત્રેણ માત્ર વાક્ય બોલવાથી નિર્જિતે અયમ નિર્જિતે અયમ આખી વસુંધરા એટલે પૃથ્વી વસુંધરા પૃથ્વી નિર્જિતે આ જીતી લેવાથી હોય જીતી લેવાથી જો માત્ર વાક્ય બોલવાથી આ પૃથ્વી જીતી લેવાતી હોય વાક્ય વાક્ય દરેક વાક્ય યદિ જો ભવે તો થાય સર્વ ક્ષત્ર વધ બધા ક્ષત્રિયોનો વધ સર્વ ક્ષત્ર વધ બધા ક્ષત્રિયોનો વધ બધા ક્ષત્રિયોનો વધ કૃતવ કરાતો હોય જો વાક્ય વાક્ય અથવા દરેક વાક્ય બધા ક્ષત્રિયોનો વધ કરાતો હોય। અહીં આગળ શકુનિ આ ઘટોત્કચને સંબોધીને કહે છે કે માત્ર બોલવાથી આખી પૃથ્વી કંઈ જીતી લેવાતી નથી, એના માટે બળ જોઈએ છે। એટલે શકુનિના મતે બળ એ અમારા કૌરવોના પક્ષમાં જ છે। વાક્ય વાક્ય માત્ર દરેક વાક્યથી માત્ર વાક્ય બોલવાથી બધા ક્ષત્રિયોનો વધ કરાતો હોય। ફરીથી જોઈએ ભાષાંતર આપણે, શકુનિ કહે જો માત્ર વાક્ય બોલવાથી આ પૃથ્વી જીતી લેવાતી હોય, દરેક વાક્ય જો બધા ક્ષત્રિયોનો વધ કરાતો હોય। ઘટોત્કચ ઘટોત્કચ શું કહે છે? હવે શકુનિ રેશ વ્યાહરતિ શકુનિ વત્તા એશ એશ એટલે આ વ્યાહરતિ બોલે છે, આ શકુનિ બોલે છે વ્યાહરતિ બોલે છે આ શકુનિ બોલે છે ભો શકુને અરે શકુનિ અક્ષાન વિમુચ્ય અક્ષાન અક્ષાન એટલે જુગટા વિમુચ્ય છોડીને
હવ થા બાણ યોગ્ય બાણ ચલાવવા યોગ્ય જુગટાને છોડીને બાણ ચલાવવા યોગ્ય થઈ જા ઘટોત્કચ પણ કંઈ પાછો પડે એવો નહોતો એટલે તરત જ એ કહે છે કે શું આ શકુની બોલે છે અરે શકુની જુગટાને છોડીને બાણ ચલાવવા યોગ્ય થઈ જા કારણ કે તું તો જુગટાના પાસાની રમતમાં શ્રેષ્ઠ છે બાળ ચલાવવામાં શ્રેષ્ઠ નથી એટલે બાળ ચલાવવા યોગ્ય થઈ જાય ફરીથી ઘટોત્કચ કહે આ શકુની બોલે છે અરે શકુની જુગટાને છોડીને બાળ ચલાવવા યોગ્ય થઈ જાય દુર્યોધન દુર્યોધન કહે ભો ભો અરે પ્રકૃતિમ ગત પ્રકૃતિ એટલે સ્વભાવ પ્રકૃતિ દુર્યોધન કહે અરે ઓ સ્વભાવ પર ગયો કર્તવ એટલે ગયો સ્વભાવ પર ગયો અહીં આગળ સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે દુર્યોધન આ ઘટોત્કચની રાક્ષસીનો પુત્ર એટલે કે તું રાક્ષસ જેવો છે એટલે તારો સ્વભાવ એમ કે રાક્ષસ જેવો છે માટે તું તારા સ્વભાવ પર જ ગયો છે રાક્ષસ જેવો સ્વભાવ તારો છે વયમ વયમ અપી અમે પણ ખલુ ખરેખર રૌદ્રાહા રૌદ્ર એટલે ભયંકર રૌદ્ર ભયંકર રૌદ્ર રાક્ષસ ઉગ્ર સ્વભાવવાળા રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છે એટલે દુર્યોધન પણ પોતાની જાતને શું કહે છે કે અમે પણ રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ દુર્યોધન કહે અરે ઓ સ્વભાવ પર ગયો અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ ફરીથી ત્યાં સુધીનું ભાષાંતર હું બોલી જઉં છું શકુની કહે જો માત્ર વાક્ય બોલવાથી આ પૃથ્વી જીતી લેવાતી હોય દરેક વાક્ય જો બધા ક્ષત્રિયોનો વધ કરાતો હોય ઘટોત્કચ કહે આ શકુની બોલે છે અરે શકુની બાણ જુગટાની રમતને છોડીને બાણ ચલાવવા યોગ્ય થઈ જાય દુર્યોધન કહે અરે ઓ સ્વભાવ પર ગયો અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ ઘટોત્કચ ઘટોત્કચ કહે શાંતમ પાપમ પાપ શાંત થાવ પાપ શાંત થાવ રાક્ષસે બેહ રાક્ષસો કરતા પણ ભવંત આપ એવ જ ક્રૂરતરા ક્રૂરતરા વધારે રાક્ષસો કરતા પણ તમે વધારે ક્રૂર જ છો કુતઃ કેમ કે કુતઃ કેમ કે ફરીથી ઘટોત્કચ કહે પાપ શાંત થાવ પાપ શાંત થાવ રાક્ષસો કરતા પણ આપ વધારે ક્રૂર જ છો કેમ કે હવે શ્લોકનું ભાષાંતર આવે છે ન તુ જતુ ગૃહે સુપ્તા ન ભ્રાતૃ ન દહંતિ નિશાચરા શિરસિ ન તથા ભ્રાતૃ પત્ની સ્પૃશંતિ નિશાચરા નિશાચરા એટલે રાત્રે વિહરનારા નિશાચર રાત્રે વિહરનાર રાક્ષસ જતુ ગૃહ રાક્ષા ગૃહ સુતેલા ભ્રાતૃન ભાઈઓને ન દહન ન
બાળી નાખતા નથી. ફરીથી પહેલી લીટી જોઈએ તો નિશાચરાહા રાક્ષસો જતુ ગૃહે લાક્ષાગૃહમાં સુપ્તાન સુતેલા ભ્રાતૃન ભાઈઓને ન દહંતિ બાળી નાખતા નથી. રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી. શિરસે મસ્તક પર ન તથા તેમજ ભ્રાતૃ પત્ની ભાઈની પત્નીને ન સ્પૃશંતિ તેમજ ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શ કરતા નથી. ઘટોત્કચ એમના જ કરેલા એમને કહેશે કે રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી, તેમજ ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે પોઈન્ટ કયા છે કે લાક્ષાગૃહમાં દુર્યોધને પોતાના કપટથી લાક્ષાગૃહ મોટો મહેલ બનાવ્યો હતો અને એમાં 5 પાંડવો તેમજ માતા કુંતી એમાં હતા. તો એ પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાનું કર્મ એ પેલા રાક્ષસો કરતા નથી. કે તમે તો કૌરવો અને પાંડવો એમ કે ભાઈઓ છો, છતાં પણ તમે તમારા ભાઈઓને બાળી નાખવાનું ભયંકર કૃત્ય કર્યું હતું. આવું કૃત્ય રાક્ષસો કરતા નથી. બીજું કૃત્ય કે દ્રૌપદીનું ભરી રાજસભામાં વસ્ત્રહરણ કર્યું હતું, તો આવું કર્મ એમ કે ભાઈની પત્નીને ખેંચી લાવી અને એના વસ્ત્રોનું હરણ રાક્ષસો કરતા નથી. એટલે આવા ખરાબ કૃત્ય રાક્ષસો કરતા નથી. ફરીથી જોઈ લઈએ તો રાક્ષસો લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી, તેમજ ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શ કરતા નથી. દુર્યોધન કહે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂત ઘાતકા. હવે દુર્યોધન શું કહે છે, પોતાનું સ્વમાન હણાય છે. એટલે અહીંયા આગળ દુર્યોધન કહે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તઃ, ખલુ ખરેખર દૂતઃ દૂત તરીકે ભવાન આપ પ્રાપ્ત પધાર્યા છે, ખરેખર આપ દૂત તરીકે પધાર્યો છે. ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ, તું યુદ્ધ માટે આવ્યો નથી. યુદ્ધાર્થમ આગતઃ ન યુદ્ધાર્થમ આગતઃ, યુદ્ધ માટે આવ્યો નથી. યુદ્ધ માટે આવ્યો નથી. દુર્યોધન કહે ખરેખર આપ દૂત તરીકે પધાર્યા છો, યુદ્ધ માટે આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ, ગૃહીત્વા ગચ્છ, લઈને જા. ગૃહીત્વા જો દ્વા આવ્યો ત્યારે સંબંધ ઉત્કૃતમ. સંદેશમ સંદેશ, ન વયમ દૂત ઘાતકા, દૂત ઘાતકા કહા
દૂતના હણનારા. અમે દૂતના હણનારા નથી. વિદ્યાર્થી મિત્રો જુઓ તો ગુજરાતી વાક્યનું સંસ્કૃત પરીક્ષામાં પૂછાય છે કે અમે દૂતના હણનારા નથી. અમે વયમ દૂતના હણનારા, દૂત ઘાતકાહા અને નથી એનું ન. વયમ દૂત ઘાતકાહા ન, બરાબર. આ વાક્ય બરાબર ધ્યાન રાખજો, એની નીચે લીટી પણ દોરી રાખજો. ફરીથી જોઈએ તો દુર્યોધન કહે, ખરેખર આપ દૂત તરીકે પધાર્યા છો, યુદ્ધ માટે તું આવ્યો નથી. સંદેશો લઈને જા, અમે દૂતના હણનારા નથી. ઘટોત્કચ, ઘટોત્કચ સરોષમ, સરોષમ, સરોષમ ગુસ્સા સાથે, બરાબર. સ આવે એટલે અવ્યયી ભાવ સમાસ બને છે. પહેલા જ મેં તમને કહ્યું હતું કે સ યથા અને પ્રતિ આવે ત્યારે અવ્યયી ભાવ સમાસ બને. સરોષમ ગુસ્સા સાથે કહે છે, કેમ શું, દૂત ઇતિ દૂત એવું, માં પ્રઘરયસી પ્રઘર્ષયસી, અપમાનિત કરો છો, શું દૂત એવું કહી મને અપમાનિત કરો છો, મા તાવત ભો, મા તાવત ભો, ભો અરે મા તાવત રહેવા દો, અરે એમ હોય તો રહેવા દો, ન દૂત અહમ, દૂતો અહમ, દૂત હું દૂત નથી. પ્રહરધ, પ્રહર, પ્રહાર કરો, સમાન હતા, સમાન હતા, ભેગા મળીને, ભેગા બધા ભેગા મળીને પ્રહાર કરો. ઘટોત્કચ ગુસ્સા સાથે કહે છે, શું દૂત એવું કહી મને અપમાનિત કરો છો, અરે એમ હોય તો રહેવા દો, હું દૂત નથી, બધા ભેગા મળીને પ્રહાર કરો. ઘટોત્કચ કહે છે કે જો તમે કહો છો કે દૂતના હણનારા નથી, તો હું મારી જાતને દૂતના પદ ઉપરથી હટાવી લઉં છું, હું દૂત નથી. દૂત એવું કહી હું તમારા કુળનો જ વંશજ છું અને પરિણામે મને દૂત કહી અપમાનિત કરો છો, તેથી હું દૂત નથી, બધા ભેગા મળી અને મને પ્રહાર કરો, મારી ઉપર એમ કે પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠંતિ, બધા ઊભા થાય છે. તો ત્યાં સુધીનું ભાષાંતર આપણે ફરી લઈ જોઈ લઈએ. ઘટોત્કચ કહે, પાપ શાંત થાવ, પાપ શાંત થાવ, રાક્ષસો કરતાં પણ આપ વધારે ક્રૂર જ છો, કેમ કે રાક્ષસો લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળી નાખતા નથી, તેમજ ભાઈને પત્નીના મસ્તકને સ્પર્શ કરતા નથી. દુર્યોધન કહે, ખરેખર આપ દૂત તરીકે પધાર્યા છો, યુદ્ધ માટે આવ્યા નથી. સંદેશો લઈને જાઓ, અમે દૂતના હણનારા નથી. ઘટોત્કચ ગુસ્સા સાથે કહે છે, શું દૂત એવું કહી મને અપમાનિત કરો છો, અરે એમ હોય તો રહેવા દો, હું દૂત નથી, બધા ભેગા મળીને પ્રહાર કરો, બધા ઊભા થાય છે. ધૃતરાષ્ટ્રમ પૌત્ર ઘટોત્કચ મર્ષય તું ભવાન, મર્ષય
मर्षये मने मा पर मद वचन अवगंता भव मद वचन अवगंता भव मद वचन अवगंता भव मारा वचन ने अनुसरना को था એટલે કે મારા વચનનો સ્વીકાર કર ધૃતરાષ્ટ્ર કહે પૌત્ર ઘટોત્કચ મને ક્ષમા કર મારા વચનને અનુસરનારો થા ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને પાસે ક્ષમા માંગે છે કે મને માફ કર મારા વચનનો એમ કે સ્વીકાર કર ઘટોત્કચ ઘટોત્કચ કહે ભવતુ ભવતુ ભલે ભલે પિતામહસ્ય વચનાત પિતામહના કહેવાથી દૂતો અહમ અસ્મિ હું દૂત છું દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ હું દૂત છું ભો ભો રાજાન અરે ઓ રાજાઓ શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો અને હવે જ્યારે ધૃતરાષ્ટ્ર કહે છે ઘટોત્કચને એટલે ઘટોત્કચ માની જાય છે અને શ્રી કૃષ્ણનો ઉત્તમ અંતિમ સંદેશ કહે છે ફરીથી ઘટોત્કચ કહે ભલે ભલે પિતામહના કહેવાથી હું દૂત છું અરે ઓ રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો ધર્મમ સમાચર સમાચર આચરણ કરો ધર્મનું આચરણ કરો કુરુ સ્વજન વ્યપેક્ષા સ્વજન વ્યપેક્ષા સ્વજનોને બચાવવાની ચિંતા પૂરું કરો સ્વજનોને બચાવવાની ચિંતા કરો ધર્મનું આચરણ કરો સ્વજનોને બચાવવાની ચિંતા કરો યત કાંક્ષિત જે કાંઈ ઈચ્છેલું હોય યત યત કાંક્ષિત જે કાંઈ ઈચ્છેલું હોય મનસે મનમાં જે કાંઈ ઈચ્છેલું હોય સર્વમ ઇહ અનુતિષ્ઠ બધું અહીં પૂરું કરો સર્વમ બધું ઇહ અહીં અનુતિષ્ઠ પૂરું કરો બધું અહીં પૂરું કરો મનમાં જે કાંઈ ઈચ્છેલું હોય તે બધું અહીં પૂરું જાત્યોપદેશ જાત્યોપદેશ કલ્યાણકારી ઉપદેશ કલ્યાણકારી ઉપદેશની જેમ પાંડવ રૂપ ધારે પાંડવ નું રૂપ ધારણ કરનાર એવું કોણ અર્જુન પાંડવ રૂપધારી કૃતાંત કૃતાંત એટલે યમરાજ કૃતાંત યમરાજ સૂર્યાંશુ બી સૂર્યાંશુ બી સૂર્યના સૂર્યના કિરણો સાથે સમમ ઉપૈષ્યતિ સાથે પાસે ઉપૈષ્યતિ આવશે વહ એટલે તમારે
સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવશે. ફરીથી છેલ્લો શ્લોક જોઈ લઈએ તો, ધર્મનું આચરણ કરો, તમારા પોતાના સ્વજનોને બચાવવાની ચિંતા કરો, મનમાં જે કાંઈ ઈચ્છેલું હોય તે બધું અહીં પૂરું કરો. પાંડવ રૂપધારી અર્જુન કલ્યાણકારી ઉપદેશની જેમ યમરાજ સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવશે. બરાબર, ફરીથી હજુ ભાષાંતર બોલું છું. ધર્મનું આચરણ કરો, સ્વજનોને બચાવવાની ચિંતા કરો, મનમાં જે કાંઈ ઈચ્છેલું હોય તે બધું અહીં પૂરું કરો. પાંડવ રૂપધારી કલ્યાણકારી ઉપદેશની જેમ યમરાજ સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવશે. યમરાજ એવો કોણ? તો અર્જુન. બરાબર, તો અહીંયા આગળ આ પાઠ આપણો પૂરો થાય છે. સાથે સાથે શબ્દાર્થ ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનો છે તમારે, અને સ્વાધ્યાયમાંથી ગુજરાતી વાક્યનું સંસ્કૃત, ગુજરાતી પ્રશ્નોના જવાબ, સંક્ષિપ્ત ટિપ્પણી લખો, વિવરણાત્મક નોંધ એ બધું તૈયાર પણ કરવાનું છે, જેથી કરી અને પરીક્ષામાં આવડે. અસ્તુ.